संगठन एनएसयूआई ने गुंडागिरी सामे आवी छे। जीएलएस बिजनेस एडमिनिस्ट्रेशन प्रिंसिपाल पर पाणी फेंकी तेमज कॉलेज नु बोर्ड तोड़ी एनएसयूआई ना विद्यार्थी नेताओए पोतानी दादागिरी दर्शावी छे। जीएलएस यूनिवर्सिटी द्वारा प्रथम वर्ष में बिजनेस एडमिनिस्ट्रेशन ना विद्यार्थी ने एडमिशन आपवामां आव्युं हतुं त्यारे आधुनिक बिल्डिंग दर्शावामां आव्युं हतुं। आ बाद सामान्य बिल्डिंग में तेमने अभ्यास करावामां आवी रह्यो छे, जेथी विद्यार्थी संगठन द्वारा विद्यार्थीओनी फी अर्धी करवा नहीं तो एडमिशन दरमियान जे बिल्डिंग दर्शावामां आवी छे तेमां ज अभ्यास करावामां आवे तेवी मांग साथे आज विरोध करवामां आव्यो हतो, जेमां प्रथम तो कॉलेजना गेटने तालाबंदी करवामां आवी, त्यारबाद कॉलेजना नामवाळुं बोर्ड तोड़ी पाडवामां आव्युं हतुं। विद्यार्थी नेताओ आटलाथी न अटकता तेवो ट्रस्टी सुधीर नाणावतीनी ऑफिस सुधी पहुंची गया हता अने ट्रस्टी हाजर न हता तो प्रिंसिपाल साथे अयोग्य भाषामां वात करवामां आवी। प्रिंसिपाल शाह द्वारा वाचित द्वारा मुद्दाने उकेलवा जणाववामां आवता विद्यार्थीए तेमना पर पाणी फेंकी तेमनो विरोध कर्यो अने आ बाद सुधी नाणावतीनी चेम्बरने तालाबंदी करी देवामां आवी हती। मांग साथे शुरू करवामां आवेल आंदोलनमां आवी रीते गुंडागिरी करवी केटली योग्य आ प्रश्न उद्भवी रह्यो छे, त्यारे विद्यार्थी नेता पाणी छाटी ट्रस्टीओने जगाडवा प्रयास करी रह्या होवानुं जणાવી રહ્યા છે। अरे एडमिशन थे गया ना तरत एक महीना अंदर अंदर तमने 1960 ना कैम्पस अंदर ज्या आगे 1200 रुपया आपवा वाळो विद्यार्थी त्याज भणे छे अने 18000 वाळो भी विद्यार्थी त्याज भणे छे। એટલે વિદ્યાર્થીઓને ફેસિલિટી બતાવીને સારી સારી મોડર્ન કેમ્પસ બતાવીને અમે એડમિશન આપ્યા, ફી ઉઘરાવી અને તરત જ એમને જૂના કેમ્પસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા। વિદ્યાર્થીનો આ બાબતે સખત વિરોધ છે અને એનએસયુઆઈ આવું હિટલર શાહી વાળું વલણ કોઈ બી સંજોગમાં નહીં ચલાવી લે અને આના માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલતું રહે છે। આવેદનપત્ર આપ્યું, આજે રજૂઆત કરી, યુનિવર્સિટીના તાળાબંધી કર્યા અને હજુ રજૂઆત તો અમારા વિદ્યાર્થીના હિતમાં પગલાં લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ જીએલએસ બદલો એલાન આપશે અને જરૂર પડશે તો ઉપવાસ કરવો પડશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નરેન્દ્ર, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે પ્રિન્સિપાલ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે, તેમના મોઢા પર પાણી છાંટવામાં આવ્યું, તેમની ઓફિસને તાળાબંધી કરવામાં આવી, ખરેખર તે લોકોની માંગ શું હતી? જી, જે સમયે જીએલએસ યુનિવર્સિટી જે છે તેમાં પ્રથમ વર્ષ માટે જે વિદ્યાર્થીઓએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન લીધું હતું તેમને એડમિશન સમયે એક અલગ બિલ્ડિંગ દર્શાવવામાં આવે છે, તેમને શરૂઆતમાં એમ જ અભ્યાસ કરાવવામાં આવતો હતો ને અતિ આધુનિક એ બિલ્ડિંગ હતું ને જેમની ફી 18000 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જેવું જ શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું એના થોડા સમય બાદ વિદ્યાર્થીઓને અન્ય જે એક બિલ્ડિંગ છે કે જ્યાં નોર્મલ જે ચાલી રહી છે ગવર્મેન્ટ કોલેજ એની અંદર તેમને અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો, આ બાબતને લઈને જે કેમ્પસ બદલવામાં આવ્યું છે વિદ્યાર્થીઓનું તેને લઈને સતત વિરોધ કરવામાં આવ્યો હતો। અગાઉ 3-4 વાર વિદ્યાર્થીઓ આ બાબતની રજૂઆત ટ્રસ્ટીઓને કરવામાં આવી હતી પરંતુ ના માનતા આજે જે એનએસયુઆઈના જે વિદ્યાર્થીઓ જે હતા વિદ્યાર્થી નેતાઓ તેમના દ્વારા આ રીતનો એક વિરોધ કરવામાં આવ્યો હતો। જરૂરથી આ વિરોધના કેટલાક પ્રકારો હોય છે પરંતુ એક પ્રકારના અશોભનીય અથવા તો કહી શકાય કે ગુંડાગર્દી ટાઈપના દ્રશ્યો જોવા મળ્યા હતા। પ્રિન્સિપલ પર પાણી ફેંકવામાં આવ્યું હતું, જે બોર્ડ છે કોલેજનું એ તોડી નાખવામાં આવ્યું હતું, બે ઓફિસરને તાળાબંધી કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓની જે ફી છે તે અડધી કરી દેવામાં આવે અથવા તો એમનું જે જૂનું કેમ્પસ હતું તે તેમને પરત કરવામાં આવે અને જો આમ નહીં થાય તો જે જીએલએસ યુનિવર્સિટીના ટ્રસ્ટી છે જે મેન સુધીર નાણાવટી તેમની સામે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ નવરંગપુરા જે પોલીસ સ્ટેશન છે એની અંદર 420 ની જે કલમ છે છેતરપિંડી હેઠળ એને ગુનો નોંધાવશે તેવી પણ ચિંતા અત્યારે ઉચ્ચારવામાં આવી છે। બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી માટે।